नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 में यूनिट नंबर 2 जेनु नाम है द ह्यूमन रोबोट। ह्यूमन रोबोट एट के मानवीय यंत्र। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 10 में खूबज महत्व टॉपिक जेनु नाम है शॉर्ट नोट, जे तमारे 6 मार्क्स में पूछाय। तो आनी पहेलाना वीडियो में है, तो आप धोरण 10 में यूनिट नंबर 1 में जो IMP शॉर्ट नोट है तेनो वीडियो है ते मूकेलो है। जे कोईपण विद्यार्थी ने बाकी हो तो डिस्क्रिप्शन में लिंक दर्शावेल है, तो जोई ले। तो चलो विद्यार्थी मित्रों, आज आप धोरण 10 में यूनिट नंबर 2 जेमा IMP शॉर्ट नोट है रामसिंग 070 द ह्यूमन रोबोट। एटले कि रामसिंग 070 एक मानवीय यंत्र। तो विद्यार्थी मित्रों, आपणे छे ते यूनिट नंबर 2 द ह्यूमन रोबोट नो अभ्यास छे ते करी चुक्या छीए। जे विद्यार्थीओने बाकी होय ते डिस्क्रिप्शनमां लिंक छे दर्शावेल छे ते जोई ले। तो खूब सुंदर एवो यूनिट छे कि जेमां रामसिंग 070 तो रोबोट, त्यार पछी तेनो मास्टर एटले के तेनो मालिक प्रेम चोपरा नी खूब सुंदर सरस मजानी वार्ता करवामां आवेली छे। तो विद्यार्थी मित्रों, तमे लोकोए छे ते रोबोट मूवी जोयुं हशे, तो तेमां रजनीकांत छे ते पोते एक तेना जेवो छे, एक रोबोट बनावे छे। तो तेवी ज कंईक स्टोरी छे तेनुं अहींया वर्णन करेलू छे। आ जे रोबोट छे ते रोबोटना 3 सिद्धांतो छे, तेनो आपणे अभ्यास करीशुं। तो सौ प्रथम વિદ્યાર્થી મિત્રો, તમારા ટાઇટલમાં હશે કે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, એટલે કે રામસિંગ 070 એક માનવીય યંત્ર। ત્યારબાદ તમારે છે તે પોઈન્ટ્સ આપેલા હશે, તે પોઈન્ટ્સના આધારે તમારે છે તે શોર્ટ નોટનું વર્ણન કરવાનું રહેશે। તો તેમાં ફર્સ્ટ તમારે શરૂઆત કરવાનું રહેશે કે રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ। અહીંયા છે મેટાલિક, મેટાલિક એટલે કે ધાતુ। રામસિંગ છે એક બ્લુ કલરનો, એટલે કે વાદળી કલરનો છે, તે ધાતુનો રોબોટ છે। હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધી સુપરમાર્કેટ, ટેન્ડિંગ ધી લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધી પેપર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, રામસિંગ 070 જે રોબોટ છે તેની અહીંયા કામગીરીનું વર્ણન કરવામાં આવેલું છે કે ભાઈ આ રામસિંગ છે તો તે રામસિંગનો પ્રોગ્રામ કેવો છે અને તે ઘરકામ કેવી રીતે કરશે, તેમજ દરેક જે કામ છે તે કેવી રીતે કરે છે તેનું અહીંયા વર્ણન કરેલું છે। હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, એટલે કે તે પરફેક્ટ રીતે જે ઘરગથ્થું કામમાં જે ઉપયોગમાં આવે તેવી રીતે તેને ફંક્શન એટલે કે બનાવેલો છે। ક્લિનિંગ એટલે કે સાફસફાઈ, ત્યારબાદ છે એરેન્જિંગ, એરેન્જિંગ એટલે કે ગોઠવણી કરવી, ત્યારબાદ છે કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધી સુપરમાર્કેટ, એટલે કે માર્કેટમાંથી, સુપરમાર્કેટમાંથી ગ્રોસરીઝ એટલે કે જે જરૂરી ચીજવસ્તુ હોય તેનું કલેક્ટિંગ, કલેક્ટિંગ એટલે કે ભેગું કરવું, તો લઈ આવવું। ત્યારબાદ છે ટેન્ડિંગ ધી લોન, એટલે કે લોન છે, લોન એટલે કહ્યું તો કે આપણે જે ઘાસ હોય છે તે લોનને છે તે વ્યવસ્થિત રીતે કાપણી કરવી। ત્યારબાદ છે મેઇલિંગ લેટર્સ, એટલે કે જે લેટર્સ હોય તે ઈમેલ કરવા। ત્યાર પછી છે રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, એટલે કે ટીવી પ્રોગ્રામો હોય તે સેટ કરવા, તેમજ સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધી પેપર, એટલે કે જે વર્તમાનપત્ર છે, ન્યૂઝપેપર હોય છે તેમાંથી જે તેના માલિકને રસનો વિષય છે તે ન્યૂઝપેપરને સિલેક્ટ એટલે કે તેને છે તે પસંદગી કરવું। આ દરેક કામગીરી છે તે દરેક કામગીરી રામસિંગ 070 તે રોબોટ છે તે પોતે કરે છે। તો તમારે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ્સના આધારે જે શોર્ટ નોટ છે તે લખવાની હોય છે। રામસિંગ વોઝ મેટાલિક બ્લુ રોબોટ, એટલે કે રામસિંગ છે તે વાદળી રંગનો ધાતુનો રોબોટ હોય છે। હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધી સુપરમાર્કેટ, ટેન્ડિંગ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધી પેપર। એટલે કે આ જે રોબોટ છે તે પરફેક્ટલી રીતે છે તે પ્રોગ્રામ કરેલો છે, તો તેમાં ઘરગથ્થું કામમાં, સાફસફાઈ કરવામાં, ગોઠવણી કરવામાં, તેમજ સુપરમાર્કેટમાંથી ગ્રોસરીઝ એટલે કે ચીજવસ્તુઓ ઘરે લઈ આવવા માટે, ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘરની બહાર જે લોન, જે ગાર્ડન હોય છે તે સાફસફાઈ કરવા માટે, મેઇલિંગ લેટર એટલે કે લેટર્સ છે જે ઇમ્પોર્ટન્ટ તે ઇમેલ કરવા માટે, તેમજ ટીવીમાં જે તેના માલિકને ઇમ્પોર્ટન્ટ એટલે કે રિલેટિંગ જે કોઈ પણ પ્રોગ્રામ તેને ગમતા હોય તે સેટ કરવા માટે, તેમજ સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધી પેપર એટલે કે વર્તમાનપત્ર અખબારમાંથી જે કોઈ પણ અખબારમાં જે લેખમાં તેમને ઇન્ટરેસ્ટ હોય તે સિલેક્ટ કરવા માટે આ રોબોટ છે તે કાર્યરત છે। ત્યારબાદ આગળ છે,
ही હેડ અન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ્સ, એટલે કે તેની છે એની અંદર ઇનબિલ્ટ એટલે કે આંતરિક સિસ્ટમ હોય છે જે ત્રણ પ્રિન્સિપલ અહીંયા છે. પ્રિન્સિપલ્સ, પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત, નિયમ. તો રામસિંહ 070ની જે ઇનબિલ્ટ સિસ્ટમ છે તે ત્રણ સિદ્ધાંતો ઉપર, ત્રણ નિયમો ઉપર છે તે કામ કરે છે. તેમાં ફર્સ્ટ નિયમ છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એટલે કે જે રોબોટ છે તે પોતાના માલિકને વફાદાર રહેશે, એટલે કે તેની માલિકના આજ્ઞાનું પાલન કરશે. અહીંયા છે ઓબે, ઓબે એટલે કે પાલન કરવું, અથવા તો જે કોઈ પણ માલિક કમાન્ડ આપે તે કમાન્ડનું આજ્ઞા કરવી, પાલન કરવું, તેને વફાદાર રહેવું. ત્યારબાદ સેકન્ડ પ્રિન્સિપલ છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ હ્યુમન્સ, હાર્મ એટલે કે નુકસાન કરવું. રોબોટ છે તે માણસ, હ્યુમન્સ એટલે કે માણસ, માનવ રોબોટ છે તે માણસ જાતને ક્યારેય પણ નુકસાન કરશે નહીં. ત્યારબાદ છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, એટલે રોબોટ છે તે પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રિન્સિપલ સિદ્ધાંત આપેલા છે, તે ત્રણે ત્રણ સિદ્ધાંત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્રણે ત્રણ સિદ્ધાંત ઉપર જ સમગ્ર સ્ટોરીનું વર્ણન છે તે થયેલું છે. એટલે જ્યારે તમારે એક્ઝામમાં પૂછાય શોર્ટ નોટ, તો તમારે આ ત્રણ સિદ્ધાંતો છે તે લખવા ખૂબ જ જરૂરી છે. તો તેમાં ફર્સ્ટ સિદ્ધાંત છે કે હી ધ રોબોટ્સ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ છે તે પોતાના માલિકને વફાદાર રહેશે. ત્યારબાદ છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ હ્યુમન્સ, એટલે કે રોબોટ છે તે માણસને, માનવ જાતને ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. અને ત્યાર પછી છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, સેલ્ફ એટલે કે પોતાની જાતને, રોબોટ છે તે પોતાની જાતને ક્યારેય પણ નુકસાન પહોંચાડશે નહીં. તો તમે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી ચૂક્યા છો, તમને ખ્યાલ છે કે યુનિટમાં છે તે પ્રેમ ચોપરા ચોરી કરે છે, તેમ છતાં રોબોટ છે તે તેના વિશે સ્ટેટમેન્ટ એટલે કે બયાન આપતો નથી. શા માટે? તો ફર્સ્ટ પ્રિન્સિપલના આધારે કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એટલે કે રોબોટ છે તે પોતાના માલિકને વફાદાર રહેશે, એટલા માટે એ છે તે કોઈ પણ માહિતી કોર્ટમાં રજૂ કરતો નથી. ત્યારબાદ આગળ છે રામસિંહ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરસી, એટલે કે જે રામસિંહ 070 છે તે સંપૂર્ણ કાર્યક્ષમ, જબરદસ્ત એટલે કે ખૂબ જ ઝડપી સ્પીડ અને ચોકસાઈ સાથે છે તે કામ કરે છે. અહીંયા છે એક્યુરસી, એક્યુરસી એટલે કે ચોકસાઈ. ત્યારબાદ છે ટ્રેમેન્ડિયસ સ્પીડ એટલે કે ખૂબ જ ઝડપથી. એફિશિયન્ટ, એફિશિયન્ટ એટલે કે સક્ષમ, કાર્યક્ષમ. તો એથી મિત્રો તમને ખ્યાલ હશે કે કોઈ પણ માણસ કામ કરે અને કોઈ પણ રોબોટ કામ કરે તેમાં ખૂબ જ તફાવત હોય છે. માણસ છે તે પોતે થાકી જાય છે, થાક અનુભવે છે, તેની તુલનામાં જે રોબોટ છે તે થાક અનુભવતા નથી, તે કન્ટિન્યુઅસલી કામ છે તે કરે છે. અને કેવું કામ કરે છે તો કે એક્યુરેસી, સ્પીડ વિથ એક્યુરેસી એટલે કે પરફેક્ટ કામગીરી છે તે પોતે કરે છે. એટલે કે આજે રામસિંહ છે તે ખૂબ જ એફિશિયન્ટ, કાર્યક્ષમ તેમજ ટૂંકા ગાળામાં છે તે ઝડપથી અને એક્યુરસી સાથે એટલે કે પરફેક્ટલી કામ છે તે કરે છે. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, એટલે કે સ્ટોલ, સ્ટોલ એટલે કે ચોરવું. તેણે છે તે ખૂબ જ કિંમતી, એક્સપેન્સિવ એટલે કે ખૂબ જ કિંમતી, અને એન્ટિક, એન્ટિક એટલે કે દાગીના અથવા તો ઘરેણાં. તેણે છે તે ખૂબ જ કિંમતી દાગીના અને ઘરેણાં છે તે ચોરી કરી હતી. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપરા હિઝ માસ્ટર, એટલે કે તેણે પોતાને છે તે પોતાનો માલિક છે પ્રેમ ચોપરા તેના માટે એક્સપેન્સિવ એટલે ખૂબ જ કિંમતી ઘરેણાં, ત્યારબાદ છે ઓર્નામેન્ટ એટલે કે આભૂષણ, અને પ્રીસિયસ સ્ટોન, પ્રીસિયસ એટલે કિંમતી, સ્ટોન એટલે કે પથ્થર. તો રામસિંહે છે તે પોતાના માલિક પ્રેમ ચોપરા માટે એક્સપેન્સિવ એટલે ખૂબ જ કિંમતી ઘરેણાં, આભૂષણ અને જે ખૂબ જ કિંમતી મોંઘા જે રત્નો હોય છે તેની ચોરી કરી હતી. કોના માટે? તો કે પોતાના માલિક પ્રેમ ચોપરા માટે. એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રીસિયસ જેમ, અને લાસ્ટમાં એટલે કે યુનિટના અંતમાં આપણે જોયું કે હી વોઝ કોટ એટલે કે તે છે તે પકડાઈ જાય છે સ્ટીલિંગ પ્રીસિયસ જેમ, એટલે કે કિંમતી જે રત્નો હોય છે તે રત્નોની ચોરી બદલ તે પોતે છે તે પકડાઈ જાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે રોબોટ છે તે પોતાની અંદર ફિલિંગ્સ કે તેને કંઈ લોભ લાલચ હોતી નથી, પરંતુ તેનો જે માલિક છે પ્રેમ ચોપરા તે પોતે માણસ છે એટલે તેને પોતાને લોભ લાલચ હોય છે. તે લોભ લાલચ અને પૈસાના કારણે તે પોતાનો રોબોટ છે તે રોબોટને આ રીતે ચોરી કરાવે છે અને અંતમાં છે તે રોબોટ છે તે પકડાઈ જાય છે. ત્યારબાદ આગળ છે વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ, એટલે કે જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
રામસિંગ ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રેધર ધેન ટેલ અ લાઈ. એટલે કે રામસિંગ છે તે પોતાના જાતને નુકસાન કરવા કરતાં, પોતાને જે ખોટું બોલે તેના કરતાં પોતાની જાતને બ્રેક એટલે કે તોડવું હોય તો તૂટવું છે તે વધારે બેટર ગણશે. એટલે કે તેનો જે ફર્સ્ટ પ્રિન્સિપલ હતો કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એટલે કે રોબોટ છો તે પોતાના માલિકને વફાદાર રહેશે. પોતાના માલિકને વફાદાર રહે એટલા માટે તે પોતે ક્યારેય પણ ખોટું બોલી શકે નહીં. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ, એટલે કે જ્યારે રામસિંગને કોર્ટમાં ઉપસ્થિત કરવામાં આવ્યો, રામસિંગ ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રેધર ધેન ટેલ અ લાઈ. એટલે કે રામસિંગ છે તેને ખોટું બોલવા કરતાં પોતાનું જાત છે, પોતાનું જે સિસ્ટમ છે તેને ડિફ્યુઝ કરવાનું વધારે પસંદ આવ્યું. ચૂઝ એટલે કે પસંદ કરવું. હર્ટ હ્યુમન બિંગ્સ ઓર ઓલસો બીકમ અનફેથફુલ, એટલે કે માનવ જાતને નુકસાન પહોંચાડવું અને અહીંયા છે અનફેથફુલ, ફેથફુલ એટલે કે વફાદાર, અને અનફેથફુલ એટલે કે વફાદાર ન રહેવું, અવગણના કરવી. એટલે કે રામસિંહ છે તે પોતે વિચારે છે કે ખોટું બોલવા કરતાં પોતાની જાતને છે તે પોતે નુકસાન પહોંચાડે અને માનવ જાતને નુકસાન પહોંચાડી અને અનફેથફુલ એટલે કે વફાદાર પણ છોડે તેના કરતાં પોતાની જાતને છે તે નુકસાન પહોંચાડવું વધારે સરળ છે. એટલા માટે અહીંયા રામસિંહ છે તે પોતાની સિસ્ટમ છે તે પોતે ડિફ્યુઝ કરી નાખે છે. વેન હી વોઝ પ્રોડ્યુસ્ડ ઇન કોર્ટ, એટલે કે જ્યારે તેને કોર્ટમાં બોલાવવામાં આવ્યો, રામસિંગ ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રેધર ધેન ટેલ અ લાઈ, એટલે કે ખોટું બોલવા કરતાં તેણે પોતાની જાતને છે તે બ્રેક એટલે કે તોડી પાડવાનું નક્કી કર્યું. હર્ટ હ્યુમન બિંગ્સ ઓર બીકમ અનફેથફુલ, એટલે કે માણસ સાથે નુકસાન પહોંચાડવું અને પોતાના માલિકને છે તે દગો આપવો તેને એક્સેપ્ટ હતું નહીં. એટલા માટે તેણે પોતાની સિસ્ટમ છે તે ડિફ્યુઝ કરી નાખી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટ છે તે પૂર્ણ થાય છે, જેનું નામ છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, એટલે કે રામસિંગ 070 એક માનવીય યંત્ર. તો સૌપ્રથમ તમારા વિદ્યાર્થી મિત્રો છે તે રામસિંગનો કલર એટલે કે તે કેવા પ્રકારનો રોબોટ છે, તો કે રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ, એટલે કે રામસિંગ છે તે વાદળી કલરનો એક એક છે તે પોતે ધાતુનો રોબોટ હોય છે. ત્યાર પછી તેના ફંક્શન કે તે કેવી રીતે કામ કરે છે, તો હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધી સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ, સિલેક્ટિંગ ન્યૂઝ પેપર. તો આ થઈ એની કામગીરીની વાત કે ભાઈ રામસિંગ છે તે આટલી એટલી કામગીરી છે તે કરી શકતો હતો. ત્યારબાદ એના જે ત્રણ પ્રિન્સિપલ્સ કે હી હેડ અન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ્સ, એટલે કે તેની જે અંદરની જે સિસ્ટમ છે, જે કાર્યક્ષમતા છે, તે ત્રણ સિદ્ધાંત ઉપર કાર્ય કરતી હતી. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ હ્યુમન્સ, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. એટલે કે રોબોટ છે તે માણસ જાતને ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં અને પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. અને ફર્સ્ટ મુખ્ય નિયમ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ છે તે પોતાના માલિકને વફાદાર રહેશે. ત્યારબાદ તેની ચોરીની વાત કરીએ, તો રોબોટે છે તે શા માટે ચોરી કરી અને કોના માટે, તો રામસિંગ 070 ધ થ્રુલી એફિશિયન્ટ વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરેસી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રામસિંગની છે તે કાર્યક્ષમતા અને તેની ગતિની વાત કરવામાં આવે છે કે ખૂબ જ ઝડપી અને કાર્યક્ષમ રોબોટ છે તે હતો. હિસ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ ઓર્નામેન્ટ પ્રિસેસ સ્ટોન ફોર પ્રેમ ચોપરા હિઝ માસ્ટર, એટલે કે તેણે પોતાના માલિક પ્રેમ ચોપરા માટે ખૂબ જ કિંમતી ઘરેણા, આભૂષણ અને રત્નોની ચોરી કરી હતી અને ત્યાર પછી લાસ્ટમાં તે પોતે છે તે પકડાઈ જાય છે. ત્યાર પછી લાસ્ટમાં એન્ડ વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ, જ્યારે તેને કોર્ટમાં બોલાવવામાં આવ્યો, ઉપસ્થિત કરવામાં આવ્યો, રામસિંગ ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રેધર ધેન ટેલ અ લાઈ, એટલે કે ખોટું બોલવું તેના કરતાં રામસિંગ છે તેને પોતાની જાતને ડિફ્યુઝ કરવી વધારે સરળ લાગી હતી, વધારે પસંદગી છે તે કરે છે. હર્ટ હ્યુમન બિંગ્સ ઓર બીકમ અનફેથફુલ, પોતાના માલિકને છે તે દગો આપવો અને માણસ જાતને નુકસાન પહોંચાડવું તેના કરતાં પોતાની જાતને નુકસાન પહોંચાડવું છે તે વધારે સેફ છે તે ગણે છે. તો અહીંયા વિદ્યા મિત્રો જે આપણી પ્રથમ શોર્ટ નોટ છે જેનું નામ છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, તે અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી બીજી શોર્ટ નોટ તમારે પૂછાય છે જે ટેક્સ્ટ બુકમાં છે, તેનું નામ છે કોન્ફ્લિક્ટ બિટવીન રામસિંગ 070 ઇટસેલ્ફ, અથવા તો કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ. તો આનો અર્થ થાય છે કે રામસિંગનો સંઘર્ષ પોતાની જાત સાથે, અહીંયા છે ઇટસેલ્ફ એટલે કે પોતાની જાત સાથે, અને કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ અથવા તો ઝઘડો. તો
કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ, તો રામસિંહના પોતાની જાત સાથે સંઘર્ષ. તો વિદ્યાર્થીઓને પ્રશ્ન થયો કે શા માટે સંઘર્ષ? તો તમે વિદ્યાર્થી મિત્રો યુનિટનો અભ્યાસ કર્યો છે કે રામસિંહ છે તે ત્રણ પ્રિન્સિપલ્સ છે. ફર્સ્ટ હતો કે પોતાના માલિકને વફાદાર રહેશે, પોતાના માલિકને વફાદાર રહે એટલા માટે તે પોતે છે તે કિંમતી રત્નો આભૂષણની ચોરી કરે, તેનાથી જે બીજા લોકો હોય છે તેને નુકસાન પહોંચાડે. અને તેના પોતાના ત્રણ નિયમ હતા કે પોતાના માલિકને વફાદાર રહેશે, પોતાની જાતને નુકસાન પહોંચાડશે નહીં, અને મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. પરંતુ અહીંયા છે તે પોતે ચોરી કરે એટલા માટે મનુષ્યને નુકસાન તો પહોંચાડે છે. ત્યાર પછી કોર્ટમાં અવેલેબલ એટલે કોર્ટમાં જે જાય છે ત્યારે તે પોતાના માલિકનું નામ જણાવતું નથી, કારણ કે તે પોતાના માલિકને વફાદાર હોય છે. એટલે પોતાની જાત સાથે રામસિંહ છે તે સંઘર્ષ કરે છે. તો તેનું અહીંયા તમારે વર્ણન કરવાનું રહેશે. એટલે ટાઇટલ હશે કે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંહ 070 વિથ હિટ સેલ્ફ, એટલે કે રામસિંહ 070નો સંઘર્ષ પોતાની જાત સાથે. તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે શોર્ટ નોટમાં પોઈન્ટ્સ આપેલા છે તેના આધારે તમારે લખવાનું રહેશે કે રામસિંહ હેડ અન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. એટલે કે રામસિંહને છે તે ઇનબિલ્ટ સિસ્ટમ એટલે કે આંતરિક રચના હોય છે જેમાં ત્રણ પ્રિન્સિપલ્સ, ત્રણ નિયમોને આધીન હોય છે. તેમાં ફર્સ્ટ છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એટલે કે રોબોટ છે તે પોતાના માલિકને વફાદાર રહેશે. ત્યારબાદ સેકન્ડ છે રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ હ્યુમન્સ, એટલે કે રોબોટ છે તે માણસ જાતને તો માણસને ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. ત્યાર પછી છે ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, એટલે કે રોબોટ પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. તો આ ત્રણ સિદ્ધાંતો ઉપર રોબોટની જે ઇનબિલ્ટ સિસ્ટમ છે તે કાર્ય કરતી હોય છે. ત્યારબાદ આગળ છે વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ હિઝ માસ્ટર પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ ધેટ રોબોટ વુડ નેવર ડિસઓબે હિમ. વેન એટલે કે જ્યારે, જ્યારે રામસિંહને કોર્ટમાં ઉપસ્થિત અથવા તો બોલાવવામાં આવે છે ત્યારે હિઝ માસ્ટર પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ, એટલે કે તેનો જે માલિક પ્રેમ ચોપરા છે તેને કોન્ફિડન્ટ, કોન્ફિડન્ટ એટલે કે વિશ્વાસ, એની ઉપર જે આત્મવિશ્વાસ હોય છે કે તે પોતાને છે તે પોતાના માલિકને ક્યારેય દગો આપશે નહીં. પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ ધેટ ધ રોબોટ વુડ નેવર ડિસઓબે હિમ, એટલે કે પ્રેમ ચોપરા છે તેને પોતાને વિશ્વાસ હોય છે કે તેનો જે રોબોટ રામસિંહ છે તે તેના માલિકને ક્યારેય દગો આપશે નહીં અથવા તો પોતાના માલિકની અવગણના કરશે નહીં. હી હેડ થ્રેટન રામસિંહ ધેટ હી વુડ ડિફ્યુઝ હિમ ઇફ હી રિવીલ એની ઇન્ફોર્મેશન અબાઉટ સ્ટોલન ગુડ્સ, એટલે કે તેણે પોતાના જે રોબોટ છે તેને ધમકી આપી હતી કે જો તે આ પોતે માહિતી છે તે માહિતી બહાર પાડશે કે જેણે તે રત્નોની ચોરી કરી છે તે માહિતી બહાર પાડશે તો રામસિંહની જે સિસ્ટમ છે તે પોતે ડિફ્યુઝ એટલે કે બંધ કરી દેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટનો અભ્યાસ કર્યો તેમાં જણ આપણે જોયું કે જે પ્રેમ ચોપરા છે તે રામસિંહને ધમકી આપે છે કે જો તું આ કિંમતી રત્નોની ચોરી કરે છે તે માહિતી તું બહાર પાડીશ તો હું તારે સિસ્ટમ છે તે ડિફ્યુઝ એટલે કે બંધ કરી નાખીશ. હી હેડ થ્રેટન રામસિંહ ધેટ હી વુડ ડિફ્યુઝ હિમ ઇફ હી રિવીલ એની ઇન્ફોર્મેશન અબાઉટ સ્ટોલન ગુડ્સ, એટલે કે જો આ પ્રકારની માહિતી બહાર પાડીશ તો હું તારી સિસ્ટમ છે તે ડિફ્યુઝ એટલે કે બંધ કરી નાખીશ. ત્યારબાદ આગળ છે ધસ રામસિંહ વોઝ ઇન કોન્ફ્લિક્ટ, એટલે કે આ રીતે રામસિંહ છે તે પોતે સંઘર્ષમાં દુવિધામાં મુકાય છે. ઇફ હી રિવીલ એની ઇન્ફોર્મેશન હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. ઇફ એટલે કે જો તે પોતે આ જે માહિતી છે ચોરીની તે બહાર પાડે તો તે પોતાના માલિકને દગો કરશે તેવું લાગશે. એન્ડ ઇફ હી ડીડ નોટ, અને જો તે આવું ના કરે હી વુડ હાર્મ મેની અધર પીપલ, અને જો તે જણાવે નહીં કે મારા માલિક પ્રેમ ચોપરાએ આ ચોરી કરી છે તો જે કોઈ પણ જગ્યાથી ચોરી કરે તે બધા જ લોકોને રામસિંહ છે તે હાર્મ એટલે કે નુકસાન પહોંચાડશે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, એટલે કે આ જે સંઘર્ષ છે તેના કારણે રામસિંહ છે તેનો અંત આવે છે. હી ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રેધર ધેન ટેલ અ લાય, એટલે કે ખોટું બોલવા કરતાં તેણે પોતાનું નુકસાન, પોતાનું જે છે તે સિસ્ટમ ડિફ્યુઝ કરવી વધારે પસંદગી કરશે. હર્ટ હ્યુમન બિંગ્સ ઓર બીકમ અનફેથફુલ, એટલે કે પોતાની જાતને નુકસાન પહોંચાડવી તેમજ ખોટું બોલવું અને માણસને તેમજ તેના માલિકને અવગણના કરવી અથવા તો દગો કરવો તે ખૂબ જ ખોટું છે, એટલા માટે તે પોતાની સિસ્ટમ છે તે ડિફ્યુઝ કરી નાખે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો
આપણો જે રામસિંગ 070 તો હ્યુમન રોબોટનો અભ્યાસ કર્યો, ત્યાર પછી કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ, એટલે કે રામસિંગની પોતાના સંઘર્ષ પોતાની જાત સાથે ચેન્જ પૂર્ણ થાય છે. સૌપ્રથમ તમારા વિદ્યાર્થી મિત્રો, રામસિંગના છે તે ત્રણ સિદ્ધાંતો લખી નાખવાના રહેશે કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ વિલ નોટ ટેક હાર્મ હ્યુમન્સ, ત્યાર પછી ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. આ થયા ત્રણ એના નિયમો. ત્યાર પછી વેન હી પ્રોડ્યુસ ધ કોટ, એટલે કે જ્યારે તેને કોર્ટમાં બોલાવવામાં આવે છે ત્યારે પ્રેમ ચોપડા છે તેનો કોન્ફિડન્સ એટલે કે વિશ્વાસ, આત્મવિશ્વાસ હોય છે કે રોબોટ છે તે ક્યારેય પણ પોતાના માલિકનું નામ જણાવશે નહીં. અને ત્યાર પછી પ્રેમ ચોપડા છે તે પોતે ધમકી આપે છે કે જો રામસિંગ આ કોઈ પણ માહિતી બહાર પાડશે તો તેની સિસ્ટમ છે તે ડિફ્યુઝ કરી નાખશે. ત્યાર પછી આપણે અંતમાં જોયું કે આ રીતે રામસિંગ છે તેને પોતાની જાત સાથે કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ ઉત્પન્ન થાય છે, જો તે માહિતી બહાર પાડે તો પોતાના માલિકની અવગણના કરશે અથવા તો દગોકુર્યો ગણાશે, અને જો તે આવું ન કરે તો ઘણા બધા લોકો છે તે ચોરી કરવાનું જે સૂચન આપે છે પ્રેમ ચોપડા, તો તે પોતાના માથે છે તે આવશે, એટલે કે પોતાને માનવ જાતને નુકસાન પહોંચાડશે. એટલે કે આ રીતે રામસિંગનો અંત છે તે આવે છે, જો તે પોતે પોતાની જે માહિતીથી ચોરીની તે બહાર પાડે તો પોતાના માલિકની અવગણના કરશે, ત્યાર પછી જો તે આવું ન કરે તો તે માણસ સાથે નુકસાન પહોંચાડશે. એટલા માટે હી ચૂઝ ટુ બ્રેક અપ પાર્ટ રેધર ધેન ટેલ અ લાય, એટલે કે ખોટું બોલવા કરતાં તે પોતાની જાતને છે તે નુકસાન પહોંચાડવું પસંદ કરે છે. હર્ટ ધ હ્યુમન બિંગ્સ એન્ડ બીકમ અનફેથફુલ, એટલે કે અવગણના, પોતાના માલિકની અવગણના કરી પોતાના માલિકને દગો કરવો તેના કરતાં તે પોતે છે તે પોતાની જાતને નુકસાન પહોંચાડવું બેટર ગણશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણી જે શોર્ટ નોટ નંબર શોર્ટ નોટ બંને છે જેમાં ફર્સ્ટ આપણે જોઈએ રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, અને ત્યાર પછી કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ, તે બંને અહીં પૂર્ણ થાય છે. જે આપણે અભ્યાસ કર્યો યુનિટમાં તે જ શોર્ટ નોટ છે તે અહીંયા આવે છે. ખૂબ જ સુંદર છે, તેમજ સરળ છે. દરેક વિદ્યાર્થીઓ છે તે આ શોર્ટ નોટ છે તેનો અભ્યાસ કરે. થેન્ક યુ ફોર વોચિંગ.